વેલકમ બેક. આજે વસંત પંચમી પણ છે અને વેલેન્ટાઇન ડે પણ. પ્રેમ માટે ભલે કોઈ ખાસ દિવસની રાહ ન જોવાની હોય, પણ પ્રેમી પંખીડાઓને મન આ વેલેન્ટાઇન ડે એટલે પ્રેમ રંગે રંગાવાનો દિવસ. પણ શું તમે ક્યારેય કોઈ એવી શેરી વિશે સાંભળ્યું છે કે જેના તમામે તમામ ઘર પર પ્રેમ રંગ ચઢ્યો હોય? આ વાત છે સુરતની એક એવી શેરીની કે જેનું નામ જ પડી ગયું છે પ્રેમ ગલી. ગામમાં જ પિયર્યું અને ગામમાં જ સાસર્યું, આ કહેવત ગુજરાતમાં ખૂબ જ પ્રસિદ્ધ છે. પણ તેનું જીવંત ઉદાહરણ જોયું હોય તો પહોંચવું પડે સુરતની કાછિયા શેરીમાં. કારણ કે આ એ શેરી છે કે જ્યાં કાછિયા કણબી સમાજના લોકો રહે છે અને અહીંના 70થી વધુ લોકોએ તે જ શેરીના યુવક કે યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા છે. એક જ ગલીમાં રહેતા, સાથે રમ્યા અને સાથે મોટા પણ થયા. પહેલાં આંખો મળી, પછી પ્રેમ થયો અને ત્યારબાદ પરિવારજનોની મંજૂરીથી તે પ્રેમ પરિણય સુધી પહોંચ્યો. લવ મેરેજ હતા, એમનું ઘર પાછળ જ છે, મારા ઘરની પાછળ જ એમનું ઘર છે. ત્યાં અગર ટેરેસમાં એ વાંચવા બેસતા હતા, અમે એને જોયેલા હતા. અને ત્યારે હું પણ ભણતી હતી, મારી લોબીમાં જ હું વાંચવા બેસતી હતી, એટલે એકબીજાને જોયેલા હતા. અને પછી ફ્રેન્ડ થ્રુ મળવાનું થયું, ટ્યુશનમાં અમે મળતા હતા, એ રીતે કોન્ટેક્ટ થયો, પછી વાત થઈ. બોર્ડની એક્ઝામ આપતા હતા ત્યારે મારી પાસે મેથેમેટિક્સ શીખવા માટે આવતા હતા. અને ત્યાર પછી બોર્ડની એક્ઝામનું રિઝલ્ટ આવવાનું હતું ત્યારે એમનું રિઝલ્ટ લેવા હું જ ગયેલો. એટલે આવ્યો, રિઝલ્ટ સારું આવ્યું, એમનું કોલેજમાં એડમિશન લીધું અને કોલેજ અમે સાથે આવતા જતા થયા. અમે જે સાથે જતા હતા, અમે સાથે જતા હતા એ દરમિયાનમાં 3 વર્ષની અંદર અમે એકબીજાને એટલા નજીક આવી ગયા કે સમાજમાં પણ કોઈને ખબર નહીં કે અમે બે એકબીજાના પ્રેમમાં છે. મોટા ભાગના